ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, સંવિધાન નિર્માતા, મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે શક્તિનગર મુંદ્રા મધ્યે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પર મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા બાબા સાહેબની 133મી જયંતિ નિમિત્તે ફૂલહાર પહેરાવી જય ભીમના નાદ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી તાલુકા પ્રમુખ હરેશ મોથારિયા તેમના દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામના પાઠવવામાં આવી હતી. લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાના સ્થાનિકના જાગૃત પત્રકારોને તેમની પત્રકારત્વની નિષ્પક્ષ અને નિડરતા સાથેની પત્રકારિતા માટે અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યા હતા અને બાબા સાહેબના વિચાર પર આપણે સૌ ચાલીએ, ઘર ઘર દેશનું સંવિધાન રાખી તેનું પૂર્ણત્ય વાંચન કરીએ, આપણા તમામ બંધારણીય હક અધિકાર માટે જાગૃત બનીએ, દેશની માતા બહેનો પણ મહિલાઓ અધિકાર મુદ્દે સાંવિધાનિક હક અધિકાર માટે સંપૂર્ણપણે જાગૃત બને તે માટે સૌ જાગૃત થાય તેવું જણાવ્યું હતું. એ સાથે રાજ્યની અને દેશની સરકારો ભારતના નાગરિકોના સાંવિધાનિક હક અધિકારો દેશમાં સંપૂર્ણપણે લાગુ કરાવવા જોઈએ. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકાર, શિક્ષિત યુવાઓ, માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારી મજદૂર વર્ગ માટેના સાંવિધાનિક મૂળભૂત જન્મસિદ્ધ અધિકાર તેના માટે સક્રિયપણે કાર્યરત રહેશે. મહિલા ઉત્પીડન, બાળ મજૂરી, કોઈપણ ક્ષેત્રના કર્મચારીના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દા પર કાર્યશીલ છે. કોઈના હક અધિકારનું હનન થતું હોય, પર્યાવરણ, પશુ પક્ષીના એનિમલ એક્ટ મુજબના કોઈપણ પ્રશ્ન હોય તેને વાચા આપવા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુંદ્રા તાલુકા, કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલે પણ સક્રિય છે. આ સંપર્ક મુંદ્રા મધ્યે આંબેડકર સર્કલ શક્તિનગર પાસે આવેલ ઓફિસ પર કરી શકાશે તેવું જણાવાયું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીશભાઈ સાંધે તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીશભાઈ સાંધ, મુંદ્રા તાલુકા પ્રમુખ હરેશ મોથારિયા, મીડિયા પ્રભારી જગદીશ ફફલ, ડોક્ટર કૌશિક પટેલ, સંજય ડુગડિયા, મોહમ્મદ હનીફ કેવર, શંકર મહેશ્વરી, ભરત સુંદરા, સંદીપ ભાનુશાલી, વિક્રમસિંહ પરમાર, ગરવા ખમુ, પરેશ સોલંકી, અલ કરીમ ખોજા, મોહન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપણે આજે મુંદ્રા મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અને એમના જયઘોષ સાથે આજે આપણે એમની જન્મજયંતિનો ઉત્સવ મનાવ્યો છે. હાલે મુંદ્રા તાલુકા લેવલે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ હું હરેશ મોથારિયા તરીકે અને અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ અહીં છે અને અમારી સમસ્ત ટીમ છે તે વિવિધ ક્ષેત્રના કાર્યો અમારી સંગઠન વતી અહીં કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જ્યારે આપણા ભારત દેશની અંદર ભારતના તમામ નાગરિકો માટે જે સમાનતાના અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યા છે એમાં અનેકાનેક જે આપણા હક અને અધિકારો છે એના પ્રત્યે આપણા ભારત દેશના નાગરિકો જાગૃત બને, ખાસ કરી આપણા દેશની માતાઓ બહેનોને પણ અત્રેથી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી અમે કહેવા માંગીએ છીએ કે ભારત દેશની મહિલા પણ પોતાના હકને અધિકારો માટે જાગૃત બને, વિશેષતમ રીતે જાગૃત બને. કારણ કે આજે જે ભારત દેશનો સંવિધાન છે એ દેશના સંવિધાનને ભારતના દરેક નાગરિકોએ પોતાના ઘરમાં વસાવવું જોઈએ અને ન માત્ર વસાવવું જોઈએ પણ એનો અધ્યયન કરવું જોઈએ, એને ભણવું જોઈએ. તો દરેક દેશના નાગરિકોને ખ્યાલ આવશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવે આપણા માટે શું કર્યું છે. બાબા સાહેબે કોઈ પણ જાતિ, ધર્મ, પંથ કે લિંગભેદમાં ક્યાંય પણ કોઈને અન્યાય કરેલ નથી, દરેક માટે સમાનતાના અધિકારો આપેલ છે. તો એ સમાનતાના અધિકારોની રીતે આપણે ચાલીએ અને દરેક જે પણ સત્તાધારી પક્ષો હોય, ચાહે આજે કોઈ એક પક્ષની સત્તા છે તો ભવિષ્યમાં બીજા પક્ષની સત્તા આવે, તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે જે ભારત દેશનો સંવિધાન છે એ આજની તારીખમાં પૂર્ણતયા લાગુ થઈ શકેલ નથી. જો લાગુ થઈ ગયું હોત ને તો આજે આપણને આખા વિશ્વમાં ખરેખર ભારત એક વિશ્વગુરુ અને અવ્વલ દરજાનો એક દેશ અને સૌને સમજી લ્યો કે રાહ ચીંધનાર એક દેશ આપણો બની ગયો હોત. પણ ભવિષ્યમાં પણ આપણે સૌને એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ
કે ભારત એ આખી દુનિયાને લીડ કરે અને ભારતના સંવિધાનને આજે અનેક દેશો જ્યારે અપનાવી રહ્યા છે ત્યારે ભારતના લોકો અને ભારતની રાજકીયો પણ પૂર્ણતયા એને અમલવારીમાં લાવે એવી રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન વતી અમારી અપીલ છે. અને અમે મુંદ્રા તાલુકાના, કચ્છ જિલ્લાના અને ગુજરાતના તમામ નાગરિકોને અત્રેથી કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન અત્રે ગુજરાતમાં, કચ્છમાં અને મુંદ્રા તાલુકામાં સક્રિય છે. ત્યારે બાળમજૂરીના પ્રશ્નો હોય કે કોઈ પણ મહિલા ઉપર અત્યાચાર, અન્યાય કે મહિલા ઉત્પીડનના કોઈ કિસ્સાઓ હોય, ખાસ કરી ઘણી બધી સરકારી, અર્ધસરકારી કે ખાનગી કંપનીઓની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના પણ કોઈ પણ મૌલિક બંધારણીય અધિકારો હોય અને જો એ અધિકારોનો ક્યાંક ને ક્યાંક કોઈ પણ દ્વારા હનન થતું હોય તો અમારું રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો આપ સંપર્ક સાધી શકો છો. અમારી અહીંયા શક્તિનગર મુકામે ઓફિસ આવેલી છે. તો તમામને ફરીથી એ વિનંતી કે આપ સૌ આપના હક અધિકારો માટે જાગૃત થાય અને દેશના તમામ લોકો માટે, ગુજરાતના તમામ લોકો માટે અને પર્યાવરણ માટે અને પ્રદૂષણની સામે અને તમામ જે બંધારણીય આપણા અધિકારો છે એના માટે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન આપની સેવામાં સદૈવ હાજર રહેશે. ફરીથી બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ કરીને મુંદ્રાના જે આપણા જાગૃત પત્રકાર મિત્રો છે એમને હું અત્રેથી અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું કે અનેકાનેક જે મુદ્દાઓ છે અને જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય એ ચોથો સ્તંભ મીડિયા છે, ત્યારે મુંદ્રાના મીડિયાના પત્રકાર મિત્રો એમની જાગૃતતા દાખવી રહ્યા છે, એક પત્રકાર તરીકેનો ફરજ અને ધર્મ નિભાવી રહ્યા છે એ બદલ તમામ પત્રકાર મિત્રોને અત્રેથી રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન અભિનંદન સાથે ધન્યવાદ પાઠવે છે.